કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? હું નાયક મેહુલ કુમાર. આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ગમ્મતમાં આપણો જે પાઠ ચાલતો હતો પ્રકરણ 3 કેટલા ચોરસ, એની અંદર ભાગ 3 માં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પેજ નંબર 44 ઉપર આગળનો અભ્યાસક્રમ જોઈએ તો એની અંદર 5 ચોરસ નો કોયડો આપણે કરવાનો છે કે પાના નંબર 45 ઉપર ચોરસ ખાના દર્શાવેલા કાગળમાં એક નાના ચોરસની બાજુ માપો. એટલે કે આપણે આ પેજ ઉપર જે આપણને આપેલું છે ગ્રાફ પેપરની અંદર જે નાના ચોરસ આપેલા છે એમ કે એની એક બાજુ માપો તો કેટલી થાય છે? તો કે એક બાજુ માપીએ તો કે એની 1 સેમી જેટલી માપ થાય છે. અને ચારે બાજુ હોય એટલે એક ખાનાનું માપ 1 ચોરસ સેમી થાય. ધારો કે આ રીતે છે ખાનું, બરોબર? એટલે 1 સેમી, 1 સેમી, 1 સેમી, 1 સેમી, એટલે કે એક ખાનાનું માપ 1 ચોરસ સેમી થયું, બરોબર છે? ક્ષેત્રફળ એનું. તો આવા 5 ચોરસ નો ઉપયોગ કરી તમે જેટલા આકાર બનાવી શકો તેટલા આકાર બનાવવાના છે. આપણને અહીંયા 3 આકાર તો દોરેલા બતાવેલા છે, અંદર 3 આકાર દોરેલા છે કે કઈ રીતે કામ કરવાનું છે. આ રીતે આપણે નજર કરીએ પાઠ્યપુસ્તકમાં 1, 2 અને 3 આ રીતે અલગ અલગ આકારો બનાવેલા છે. તો હવે આપણે બીજા આકારો બનાવી અને અહીંયા દોરવાના છે અને કરવાનું છે કામ. તો તમે અલગ અલગ કેટલા આકાર દોરી શકો છો, તમે જેટલા પણ આકાર બનાવ્યા હોય એ તમારે અંદર લખવાનું છે કે ભાઈ મેં 10 બનાવ્યા, 12 બનાવ્યા, 5 બનાવ્યા, બરોબર છે? બીજું કે કયા આકારની પરિમિતિ સૌથી વધારે છે તેની પરિમિતિ શોધવાની, એટલે કે એની બધી બાજુની કિનારી ગણવાની. ધારો કે આપણને એક આકાર આવો આપેલો છે અંદર, આ રીતે 5 ચોરસ નો ઉપયોગ કરી આવો એક આકાર અંદર આપેલો છે, બરોબર છે? હવે એ આકારમાં ધારો કે આપણને પરિમિતિ શોધવાની કહે તો કઈ રીતે પરિમિતિ શોધવી? તો દરેક ની આપણે બાજુ ગણવાની છે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, તો કે 12 સેમી પરિમિતિ થાય. ધારો કે આ આકાર છે, આપણે પાઠ્યપુસ્તકમાં આકાર આપેલો જ છે આવ્યો આકાર, બરોબર છે? હવે એની પરિમિતિ એટલે કે એની આજુબાજુની કિનારી આપણે માપવાની છે. હવે એક કિનારી 1 સેમી છે એવી કુલ આપણને 12 થાય છે, એટલે 12 સેમી આપણે એનું પરિમિતિ ગણાય. આ આકારની પરિમિતિ કેટલી ગણાય? 12 સેમી. હવે તો એમાં તમે જેટલા પણ અંદર આકારો બનાવ્યા છે એ આકારોમાં તમારે કોની પરિમિતિ વધારે છે, કોની પરિમિતિ ઓછી છે એ તમારે આપણા નોટબુકમાં કરવાનું રહેશે. પછી આપેલ આકારનું ક્ષેત્રફળ કેટલું છે? હવે અંદર જે બધા આકારો તમે દોરેલા છે એની ક્ષેત્રફળ કેટલું થાય? તો આપણે જોઈએ કે દરેક આપણે 5 ચોરસ લેવાના છે અને 5 ચોરસથી બનાવવાનું છે, એટલે સ્વાભાવિક રીતે બધાનું ક્ષેત્રફળ કેટલું થવાનું છે? 5 ચોરસ સેમી. 1, 2, 3, 4, 5, તો દરેક આકારનું ક્ષેત્રફળ કેટલું થાય? 5 ચોરસ સેમી, બરોબર છે? કારણ કે દરેકે 5 જ ખાના રોકેલા છે માટે દરેક આકારનું ક્ષેત્રફળ 5 ચોરસ સેમી. આ તો બહુ સરળ છે. આગળ જોઈએ આપણે પેજ નંબર 46 ઉપર. હવે તમે 5 ચોરસની મદદથી 12 આકારો બનાવ્યા, બરોબર છે? 12 આકારો ધારો કે મેળવ્યા. હવે 12 આકારોને શું કર્યું છે આપણે નજર કરીએ પાઠ્યપુસ્તકમાં, તો આ બધા 12 આકારોને એવી રીતે ગોઠવ્યા છે કે જે એક લંબચોરસ બનાવે છે. અહીંયા આપણને બાજુમાં એક લંબચોરસ સરસ મજાનો બનાવેલો છે આ રીતે અલગ અલગ આકારોનો. તો અહીંયા આપણે જોઈ શકીએ કે આ 1 10 × 6 એટલે કે 10/6 નો એક લંબચોરસ છે, જેમાં 10 આડી અરવળ છે અને 6 ઊભા સ્તંભ છે, એટલે 10 × 60 ચોરસ કુલ થયા. તો તમને જાણીને આશ્ચર્ય થશે કે આ બધા આકારમાંથી 10 × 6 નો લંબચોરસ બને એવી 2000 કરતા પણ વધુ રીતો છે. આપણે એ ઘણી રીતે બનાવી શકીએ છીએ. કુલ કેટલા ખાના છે? 10 × 6 એટલે 10 × 60 ખાના. તો આપણે અલગ અલગ 60 જે પણ ઘડિયામાં આવતા હોય એ પ્રમાણે આપણે દરેક આકાર આવા બનાવી શકીએ છીએ, બરાબર? 10 × 60 બનાવી શકીએ છીએ. 12 × 5 12×5 60 બની શકે છે, બરોબર છે? 30/2 એટલે કે 30×2 30×2 60 એ રીતે બની શકે છે. તો આવી આપણે જોઈએ તો 2000 કરતા પણ વધુ રીતો છે. હવે આ બધા 12 આકારોને કાર્ડ શીટ ઉપર દોરી અને કાપી લો.
હવે આ 12 આકારોને બીજી અન્ય રીતે ગોઠવવાનો તમે પ્રયત્ન કરો જેથી 10x6 નો એક લંબચોરસ બને. તો આ રીતે આપણે બીજો 6x10 નો બનાવી શકીએ છીએ. 6x10 ઉભા સ્તંભ, 6x8 હરોળ. હવે બીજો કોયડો, તમે આ બધા 12 આકારોથી 5x12 નો લંબચોરસ બનાવવાનો છે. 5x12 બરોબર છે, એટલે 5 આડી હરોળ, 12 ઉભા સ્તંભ, એટલે પણ 60 થઈ જાય. બરોબર છે, 12×5 60. તેના માટે પણ 1000 કરતા પણ વધારે રીતો આપેલી છે. તો તમે એક રીતનો જો ઉપયોગ કરી શકો તો ખૂબ જ સરળ કહેવાય. હવે પેજ નંબર 47 ઉપર રમતનો સમય, એમાં આપણને આપણે જે શતરંજ રમીએ છીએ, ચેસ, એનું આખું એક રમત ચિત્ર આપેલું છે. એનું શતરંજનું કે તમારા મિત્ર સાથે 12 આકારોનો એક સમૂહ લઈ અને આ રમત આપણે રમવાની છે. હવે આમાં એવી રીતે છે કે જે ત્યારે આ જે ચેસનું જે બોર્ડ જે છે એ 8x8 એટલે કે 64 ખાનાનું છે. બરોબર છે, હવે એમાં શું કરવાનું છે કે તમે જે 12 આકારો સમૂહ લીધો છે એમાં પહેલો ખેલાડી સમૂહમાંથી એક આકાર લઈ અને એની પર ગોઠવશે 5x5 ખાનાનો, જે 5x5 ચોરસનો આકાર લઈને. બરોબર, એવા 12 લેવાના છે. તો એમાં મૂકશે, પછી બીજો વિદ્યાર્થી જે છે ખેલાડી એ એનો આકાર લઈને એની પર ગોઠવશે. પણ ધ્યાન શું રાખવાનું છે કે કોઈ આકારની પર બીજો આકાર આવી જવો જોઈએ નહીં, અલગ અલગ રહેવું જોઈએ, પણ બંને વચ્ચે જગ્યા રહેવી જોઈએ નહીં. આ રીતે ગોઠવવાનું છે અને બરાબરથી તમારામાંથી કોઈ આગળ ન વધી શકે જે છેલ્લે જે આકાર મૂકે અને આખું જે આખું કેરમ બોર્ડ જે છે ચેસ બોર્ડ એ આખું પૂર્ણ થાય તો એ જે છેલ્લે આકાર જે મૂક્યો છે એ વિદ્યાર્થી એનો વિજેતા ગણાય. તો આ રીતે આપણે રમત ઘરે રમી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, કે તમારી પોતાની લાદી બનાવો, જે આપણે આપણા ઘરની અંદર આપણા રૂમમાં રસોડામાં જે ટાઇલ્સો જે છે લાદી, પછી આપણા સોસાયટી અંદર જે બ્લોક નાખેલા છે, આ કે પોતાની જેમ કે બનાવો. તો કઈ રીતે? તો કે ગણિત ગમત ધોરણ 4 ની અંદર આપણે પાન નંબર 117-119 ઉપર તળિયાની પેટર્ન જોઈ હતી. એમાં તમારે એક સાચી લાદી પસંદ કરી અને તેને ત્યાં સુધી લગાડી જવાની છે કે એની વચ્ચે કોઈ જગ્યા ન રહે અને બધું આખું કમ્પ્લીટ એનું ફિટિંગ આવી જાય. તો આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ કે સોસાયટી અંદર બ્લોક નાખેલા હોય તો તમે જુઓ બ્લોક એકબીજાની અંદર ગોઠવેલા હોય છે, સેટ પણ અંદર જગ્યા હોતી નથી. એ રીતે આપણે ફૂટપાથ ઉપર પણ બ્લોક જોઈએ છે, ઘરની અંદર આપણે જે લાદી જો જોઈએ છે કે બંને જે ટુકડા છે એની વચ્ચે જગ્યા રહેવી જોઈએ નહીં અને એકબીજા સાથે વ્યવસ્થિત જોડાયેલા હોય. તો જીરી એક દુકાનમાં ગઈ અને ત્યાં ભોય તળિયામાં અલગ અલગ પેટર્નની લાદીઓ જોઈ આશ્ચર્યચકિત થઈ ગઈ. અલગ અલગ પ્રકારની પેટર્નની લાદીઓ જોઈ અને એને નવાઈ લાગી, કેટલી સુંદર છે આ પેટર્ન. તો તમે તે લાદી શોધી શકો કે જેનો વારંવાર ઉપયોગ કરી અને દરેક ભોય તળિયાની પેટર્ન બની શકે. તો દરેક પેટર્નમાં આ લાદી પર વર્તુળ દોરવાનો છે. અહીંયા આપણે 3 પ્રકારની લાદીઓ આપેલી છે પાઠ્યપુસ્તકની અંદર, કે અલગ અલગ પ્રકારની જે લાદીઓ છે એને એવી રીતે ગોઠવી છે કે આખી પેટર્ન બને છે, આખી એક ભાત બને છે. હવે એમાં શું કહે છે કે ગોળ વર્તુળ કરવાનું છે. હવે આ પેટર્ન જોઈને જીરી પોતાની પીળી લાદી પોતે બનાવવા માંગે છે. આ બધી લાદી જોઈ એટલે કે હું મારી જાતે એક લાદી બનાવું. તો એના માટે શું કરવાનું છે? તો કે સૌ પ્રથમ તો એક કાર્ડ શીટ, એક જાડો કાગળનો ટુકડો લઈએ. હવે એ ટુકડાની અંદર તેના પર 3x3 સેમીનો એમ કે એક ચોરસ દોરીએ. ચોરસ એટલે બધી બાજુ 3x3 સેમીનું માપ લેવાનું છે. બરોબર છે, એ ચોરસ લઈ પછી પગલું 2, આ ચોરસની કોઈ એક બાજુ પર એક ત્રિકોણ દોરવાનું છે. પાઠ્યપુસ્તકમાં આપેલું છે પ્રમાણે આપણે આ ચોરસ દોરી દીધો છે. બરોબર છે, એને નીચે એક આવતો ત્રિકોણ દોરવાનું છે. પછી પગલું 3, હવે આ ચોરસની બીજી બાજુ પર બીજો એ જ માપનો ત્રિકોણ દોરવાનો છે, પરંતુ આ વખતે શું કરવાનું છે, ત્રિકોણ અંદરની બાજુ દોરવાનો છે. આ બહારની બાજુ ત્રિકોણ છે, આ ત્રિકોણ અંદરની બાજુનો છે. પછી એને આપણે કાર્ડ શીટમાંથી પગલું 4 પ્રમાણે આ આકાર કાપવાનો છે અને તમારી લાદી આ પ્રમાણે આખી તૈયાર થઈ જાય છે. બરોબર છે, તો આ રીતે આપણે આખી લાદી બનાવી શકીએ છીએ. તો તમારી લાદીનો ઉપયોગ કરી એક પેટર્ન બનાવો અને એ પેટર્ન બનાવીને એક કાગળ ઉપર આકારને અંકિત કરી અને એનું પુનરાવર્તન કરતા જાઓ. પરંતુ ધ્યાન શું રાખવાનું છે કે એમની વચ્ચે કોઈ જગ્યા રહેવી જોઈએ નહીં. તો જીરીએ તેની પીળી લાદીથી એક આખી પેટર્ન બનાવી, જે આપણે પાઠ્યપુસ્તકમાં જોઈએ છીએ. તો આ લાદીનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે 3x3 નો જે ચોરસ આપણે બનાવ્યો છે. બરોબર છે, તો એની અંદર શું કર્યું છે કે 6 આખા ચોરસ રોકેલા છે,
અને એક અડધા કરતા વધુ છે એટલે સાત, અને ચાર અડધા એટલે બે થઈ જાય એના, છ ને એક સાત, સાત ને બે, નવ ચોરસ સેમીની એમ કે એનું ક્ષેત્રફળ થાય છે. તો આમાં જોઈએ કે એને કેટલી લાદીનો ઉપયોગ કર્યો હશે. તો આપણે આ જે પીળી જે ટાઇલ્સો દેખાય છે એની અંદર કુલ એને બાર લાદીનો આવી, બાર લાદીનો ઉપયોગ કરેલો છે, બરોબર. તો જીરીએ અહીંયા જે તળિયાની પેટર્ન બનાવી છે એનું ક્ષેત્રફળ કેટલું હોય, તો એક લાદીનું આ કેટલું હતું, બરોબર છે. તો કે એક આકાર હતો એનું નવ ચોરસ સેમી થયું, તો એ ગુણ્યા ચાર, ચાર બાજુ હોય તો નવ ચોક છત્રીસ, એટલે છત્રીસ ચોરસ સેમી એક લાદીનું થાય. એવી બાર લાદીઓ હોય તો છત્રીસ ગુણ્યા બાર એટલે કે ચારસો ને બત્રીસ ચોરસ સેમી એનું ક્ષેત્રફળ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અંદર એક મહાવરો આપેલો છે, એ મહાવરામાં આપણે શું કરવાનું છે કે જીરીએ બીજી કેટલીક લાદીઓ બનાવવાનો પ્રયત્ન કર્યો. તો તેણે બે સેમી બાજુ વાળો ચોરસ લઈ અને એને નીચે દર્શાવ્યા મુજબ આકારો બનાવ્યા, બે સેમી વાળા ચોરસ લઈ અને આકારો બનાવ્યા છે. તો ધ્યાનથી જુઓ અને શોધો કે કોઈ પણ ખાલી જગ્યા સિવાય કયો આકાર તળિયાને ઢાંકે છે. તો કે અંદર જોઈ શકીએ કે કયો આકાર તળિયાને ઢાંકી શકે છે. તો એકબીજામાં ફિટ આવે એ પ્રમાણે જોઈએ તો સી અને ડી આ બંને જે છે એ આકારને ઢાંકે છે. તો આકારનું ક્ષેત્રફળ કેટલું છે, તો કે બે બાય બે નો ચોરસ છે એટલે કે ચાર ચોરસ સેમી એનું ક્ષેત્રફળ આકારનું છે, બરોબર. હવે બીજું કે આ આકારોની લાદી બનાવીને તમારે નોટપોથીમાં અલગ અલગ ચિત્રો બનાવવાના છે. તો આ આકારોનો ઉપયોગ કરી અને આપણી જે ચોપડો છે એમાં તમારે અલગ અલગ ચિત્રો આના બનાવવાના રહેશે. હવે તમે ચોરસમાંથી તમારી પોતાની નવી લાદી બનાવો અને શું તમે એ ત્રિકોણમાંથી બનાવી શકો છો એ જ પ્રમાણે ત્રિકોણમાંથી બને છે. તો આપણે જોઈએ કે અલગ અલગ પ્રકારની આપણે ત્રિકોણમાંથી પણ અલગ અલગ લાદીઓ બનાવી શકીએ છીએ. ધારો કે ત્રિકોણ હોય તો એમાંથી આપણે આવી સરસ મજાની બીજી પેટર્નો આવી બનાવી શકીએ છીએ અને એકબીજામાં ગૂંથવી અને આપણે સરસ મજાની આપણે ટાઇલ્સ આપણે બનાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણો પાઠ કેટલા ચોરસ એની અંદર આપણે પરિમિતિ શું કહેવાય, ક્ષેત્રફળ શું કહેવાય એને શોધવાના જે સૂત્રો છે એ સૂત્રો આપણે શીખી લીધા, એ પ્રમાણે દાખલા પણ ગણવાના રહેશે. ધારો કે એવું પૂછાય કે ચાર સેમી બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ કેટલું, આવો દાખલો આવે. ધારો કે ચાર સેમી બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ કેટલું, તો આપણે શોધી શકીએ કે ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો ચાર સેમી બાજુ વાળો છે એટલે કે આપણો ચોરસ આ રીતનો છે, બરોબર છે. બધી બાજુ ચાર 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 ચાર, તો સૂત્ર શું આવે છે ચોરસનું, લંબાઈ ગુણ્યા લંબાઈ. તો લંબાઈ ચાર, લંબાઈ ચાર, ચોગુ ચોગુ સોળ ચોરસ સેમી એનું ક્ષેત્રફળ આવે છે. તો આ રીતે આપણે ક્ષેત્રફળનો આવો દાખલો ગણી શકીએ છીએ કે ચાર ગુણ્યા ચાર ચોગુ ચોગુ સોળ. ધારો કે એની પરિમિતિ શોધવાની કે આપણે ક્ષેત્રફળ શોધ્યું, પણ એની પરિમિતિ શોધવી હોય તો શું કરાય, તો ચોરસની પરિમિતિ બરાબર શું સૂત્ર હતું, ચાર ગુણ્યા લંબાઈ બધી બાજુનો સરવાળો એટલે કે ચાર વખત લંબાઈ, તો ચાર ગુણ્યા લંબાઈ કેટલી છે એની ચાર, તો ચોગુ ચોગુ સોળ સેમી. તો આનું પરિમિતિ પર સોળ સેમી આવે છે, આનું ક્ષેત્રફળ પણ સોળ ચોરસ સેમી આવે છે. તો એ પ્રમાણે આપણે ચોરસના દાખલા, એ જે લંબચોરસ હોય તો લંબચોરસ સૂત્ર મારી એના દાખલા ગણી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ પાઠમાં બહુ જ મજા આવી હશે, બરોબર છે. સમજણ ના પડે તો વધુથી એક વખત ધ્યાનથી આ વિડીયો જોજો, ખ્યાલ આવી જશે. તો આવજો.